હિરલ્સ કિચનમાં તમારું બધાનું સ્વાગત છે. આજે આપણે બે પ્રકારના કાચી કેરીમાંથી બનતા અથાણા બનાવશું. ફટાફટ ઇન્સ્ટન્ટ અથાણા બની જાય છે. એક કાચી કેરીનું અથાણું બનાવશું અને એક બીજું કાચી કેરી અને ડુંગળીનું અથાણું બનાવશું. આ બંને પ્રકારના અથાણા 5 જ મિનિટમાં બંને પ્રકારના અથાણા બની જાય છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ એકદમ ટેસ્ટી લાગે છે. તો ચલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ. ફ્રેન્ડ્સ, તો આપણે કેરી લીધી છે, કેરી કાચી કેરી છે, એને એકદમ ઝીણી ઝીણી મેં સુધારી લીધી છે. હવે એની અંદર આપણે મસાલા કરશું. ફ્રેન્ડ્સ, લાલ મરચું પાવડર નાખશું, થોડો આને આગળ પડતો નાખવાનો છે. થોડું નાખશું આમાં હળદર અને ધાણા જીરું પણ એને આગળ પડતું નાખવાનું છે આમાં. અને સ્વાદ પ્રમાણે મીઠું, મીઠું પણ થોડું સ્વાદ કરતાં થોડું આગળ પડતું નાખવાનું. અને આમાં નાખશું તેલ. ફ્રેન્ડ્સ, તેલ નાખવાથી આપણા બધા મસાલા કેરીમાં એકદમ ચોટી જશે અને ટેસ્ટમાં ખૂબ જ મસ્ત લાગશે. ફ્રેન્ડ્સ, હવે આપણે આને હલાવી લેશું. ફ્રેન્ડ્સ, તમે તીખું જરાક વધારે ખાતા હોય તો તમે તીખું થોડું વધારે નાખી શકો છો. ફ્રેન્ડ્સ, હજી થોડું આમાં આપણે તેલ નાખશું. ફ્રેન્ડ્સ, આ આપણા ફૂલ થાળીમાં અથાણાની જગ્યાએ તમે આ કેરીનું અથાણું ઇન્સ્ટન્ટ ફટાફટ બની જાય છે આ મૂકી શકો છો. તો ફ્રેન્ડ્સ, આપણું કેરીનું અથાણું પહેલી રીત રેડી છે. હવે આપણે બીજી રીત બનાવીએ. ફ્રેન્ડ્સ, આમાં પણ કાચી કેરી લીધી છે અને એને એકદમ ઝીણી ઝીણી સુધારી લીધી છે. ફ્રેન્ડ્સ, હવે આની અંદર આપણે નાખશું કાંદા. ફ્રેન્ડ્સ, તમે ઓછા કાંદા ભાવતા હોય તો તમે ઓછા નાખી શકો. ને એ મેં બરાબર જેટલી કેરી લીધી હતી એટલા જ કાંદા નાખેલા છે. આમાં પણ આપણે મરચું પાવડર નાખશું, થોડી નાખશું હળદર અને થોડું નાખશું આમાં ધાણા જીરું. આમાં નાખશું થોડું મીઠું, મીઠું થોડું હજી આપણે થોડું નાખશું વધારે. ફ્રેન્ડ્સ, હવે આમાં આપણે નાખશું ખાંડનો પાવડર છે, ગુરુ ખાંડ તમે કહી શકો એને. આમાં થોડું આપણે મિક્સ કરીને થોડું તેલ નાખશું. ફ્રેન્ડ્સ, આ ખટમીઠું કાંદા અને કેરીનું અથાણું બહુ જ મસ્ત લાગતું હોય છે. કેરી આપણે લૂ માટે, લૂથી બચાવે છે. અને ડુંગળી પણ, જે કાંદો છે એ પણ તમને લૂથી બચાવે છે. એટલે આ બેસ્ટ છે, કાંદા કેરીનું અથાણું એકદમ ટેસ્ટી બને છે. તમે પણ ટ્રાય કરજો. તો આપણું બંને અથાણા એકદમ રેડી છે. તો હવે આપણે આને કરશું સર્વ. ફ્રેન્ડ્સ, તો તમે જોયું કે આપણે આજે બે ટાઈપના ફટાફટ કાચી કેરીના અથાણા. તો પહેલું અથાણું એકદમ ટેસ્ટી એવું કાચી કેરીનું અથાણું જોયું અને બીજું અથાણું જે એકદમ ટેસ્ટી છે કાચી કેરી અને કાંદાનું અથાણું જોયું. તો તમે પણ ફટાફટ બની જાય છે, તમે પણ બનાવજો. અને સાથે સાથે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઇબ કરવું એકદમ ફ્રી છે. મારી બધી જ રેસીપી તમને ઇન્સ્ટા અને ફેસબુકમાં મળી રહેશે. તો ત્યાં જઈને લાઇક શેર કરજો અને સાથે સાથે બેલ આઇકનને દબાવી દેજો એટલે ફટાફટ મારી બધી રેસીપી તમારા સુધી પહોંચી જાય. બાય, આવજો. જય શ્રી કૃષ્ણ. મળશું અગલા વ્લોગમાં.